આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવા હાલ તો જેલમાં છે, પરંતુ ચેતર વસાવાના સમર્થનમાં એક તરફ આમ આદમી પાર્ટી હાલમાં કાયદાકીય લડત તો લડી રહી છે, પરંતુ રાજકીય લડત પણ શરૂ કરી દીધી છે. ત્યારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન નર્મદા જિલ્લા નજીક ભરૂચ જિલ્લાનું જે નેત્રંગ છે ત્યાં આવવાના છે. અને તમે તસવીરમાં જોઈ શકો છો કે ત્યાં આગળ વિશાળ મંડપ બનાવવાની શરૂઆત થઈ ગઈ છે. રવિવારે તે બંને આવશે અને અહીંયા સભાને સંબોધન કરશે. ત્યારે ખાસ કરીને કહી શકાય કે લોકસભાની ચૂંટણી છે, એ ચૂંટણી પહેલાં તમામ રાજકીય પક્ષો પહેલાં લોકસભાની ચૂંટણીનું રણસિંગો આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં મૂકી દીધું હોય તેમ લાગે છે. કારણ કે ધારાસભ્ય ચેતર વસાવાના સમર્થનમાં રેલી છે, પરંતુ સાથે સાથે લોકસભાની ચૂંટણીના મુદ્દે પણ આ મંચ પરથી વાતો થશે. કારણ કે આમ આદમી પાર્ટીએ પહેલાથી જ કહી દીધું છે કે ભરૂચની લોકસભાની ચૂંટણી તેઓ લડશે, અને ધારાસભ્ય ચેતર વસાવા છે તેઓ પણ ભૂતકાળમાં અનેક વખત ઇન્ટરવ્યૂમાં મીડિયા સમક્ષ કહી ચૂક્યા છે કે તેઓ ભરૂચ લોકસભાની સીટ પરથી ચૂંટણી લડવાના છે. ત્યારે ભરૂચ લોકસભાની સીટ જે છે ઇન્ડિયા ગઠબંધન શું નક્કી કરે છે તે તો પછીની વાત છે, પરંતુ આમ આદમી પાર્ટી અત્યારથી જ આજે કાર્યક્રમ કરીને ભરૂચ લોકસભાની સીટ પર પોતાની દાવેદારી મજબૂત કરી રહી છે. કારણ કે છેલ્લી કેટલી ટમોથી આ સીટ ભારતીય જનતા પાર્ટી જીતતી આવી છે, ત્યારે ભાજપનો ગઢ ગણાતી ભરૂચ લોકસભાની સીટમાં ગાબડું પાડવા માટે આમ આદમી પાર્ટીનો એક પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. અને તેના ભાગરૂપે જ આ મીટિંગ જે છે એ કહી શકાય. અને ભરૂચની આ જે નેત્રંગ ખાતે આમ આદમી પાર્ટીના અનેક કાર્યકરો નેતાઓ આવશે અને અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન અહીંયા સભાને સંબોધન કરશે. ત્યારે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે આમ આદમી પાર્ટી વિધાનસભાની ચૂંટણીની જેમ ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પણ મજબૂતાઈથી લડવાની તૈયારી કરી દીધી છે. નરેન્દ્ર પેપરવાલા, ગુજરાત તક, નેત્રંગ, ભરૂચ.